જામનગરમાં ગરીબ કલ્યાણ મેળામાં 10,661 લાભાર્થીઓને 23.33 કરોડની સહાય ચૂકવાઈ. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઓનલાઈન સામેલ થતા જામનગરના નાગરિકોના રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓનું જીવન ધોરણ ઊંચું લાવવામાં નિર્ણાયક સાબિત થયા છે. રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શૃંખલા અન્વયે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામોદ્યોગ, નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થવા હાકલ કરી હતી. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજ્યમાં 35 જેટલી જગ્યાએ 33 જિલ્લાઓ અને 2 મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે, જેમાં 12 લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયની રકમો, સાધન સહાય, પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે, જેમાં એના ભાગરૂપે આજે જામનગર ખાતે આપા માર્કેટિંગ યાર્ડમાં 5,000થી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે. અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો, ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે.